અઢારસો ત્યાંસીમાં એક સર્જનાત્મક એન્જિનિયર જ્હોન રોબલિંગ એણે ન્યૂયોર્ક અને લોંગ આઈલેન્ડને જોડતો એક બ્રિજ બનાવવાનો વિચાર કર્યો નિષ્ણાતો આ બાબત ઉપર હસવા લાગ્યા કારણ કે આ કામ બિલકુલ અશક્ય હતું પણ રોબલિંગને એવું લાગતું કે હું આ કામ કરી શકીશ પોતાના એન્જિનિયર પુત્ર જેનું નામ હતું વોશિંગ્ટન રોબલિંગ એણે આ આખો પ્રોજેક્ટ સમજાવે છે બંને પિતા અને પુત્ર આ પુલના કામકાજમાં પુષ્કર પોતાના પ્રયત્નો શરૂ કરી દે છે થોડા મહિના પછી બ્રિજની જગ્યાએ એક અકસ્માત થયો જ્હોન રોબલિંગનું મૃત્યુ થયું પુત્ર વોશિંગ્ટન પણ ઘવાયો બ્રેઇન ડેમેજ થતાં હલનચલન પણ કરી શકતો નથી એક દિવસ પોતાની પથારીમાં પડે પડે સૂર્યના પ્રકાશમાંથી બારીમાંથી આવતો પ્રકાશ એમને કંઈક સંદેશો આપી રહ્યું હોય તેણે પોતાની આંગળી હલાવી શકતો હતો તેનો તેણે શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું નક્કી કર્યું આંગળીના ઈશારાથી પત્નીને કેટલાક એન્જિનિયર્સને બોલાવવા માટે કહ્યું વોશિંગ્ટન આંગળીથી સૂચનાઓ આપતું જાય છે એની પત્ની વોશિંગ્ટનની વાતને એન્જિનિયર સુધી પહોંચાડે છે તેર વર્ષની સખત મહેનત પછી તેઓ આ શાનદાર બ્રુકલિન બ્રિજ બનાવી શક્યા વોશિંગ્ટનનો દ્રઢ નિશ્ચય પત્નીની શ્રદ્ધા અને એન્જિનિયર્સનો સખત પરિશ્રમ અશક્યને શક્ય બનાવે છે તો ચાલો જોઈએ મિત્રો ડિટર્મિનેશન નિર્ણય શક્તિ હાઈટ એ પહેલાં હું તમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવું છું જો અહીંયા આ જોન રોબલિંગ છે આ એનો પુત્ર છે વોશિંગ્ટન રોબલિંગ અને આ બ્રુકલિન બ્રિજ જે ન્યૂયોર્ક અને લોંગ આઈલેન્ડને જોડતો સામે આઈલેન્ડ છે જોઈ શકો તમે આ બીજું એક દ્રશ્ય છે બ્રુકલિન બ્રિજ આ ત્રીજું એક દ્રશ્ય છે એ પણ બ્રુકલિન બ્રિજનું છે રાઇટ ચલો હવે જોઈએ આપણે યુનિટ ઇન એટીન એટી થ્રી ક્રિએટિવ એન્જિનિયર નેમ જોન રોબલિંગ વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા ટુ બિલ્ડ અ સ્પેક્ટિક્યુલર બ્રિજ કનેક્ટિંગ ન્યૂયોર્ક વિથ ધ લોંગ આઈલેન્ડ ન્યૂયોર્ક અને લોંગ આઈલેન્ડને જોડતો એક અદ્ભુત બ્રિજ બનાવવાનો વિચાર એક સર્જનાત્મક એન્જિનિયર જોન રોબલિંગને અઢારસો ત્યાંસીમાં આવ્યો હવેવર બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ થ્રુઆઉટ ધ વર્લ્ડ થોટ ધેટ ધીસ વોઝ એન ઇમ્પોસિબલ ફિટ જે એક્સપર્ટ્સ માણસો હતા બ્રિજ બનાવનારા નિષ્ણાત લોકો એ આ અશક્ય એમને લાગતું હતું કામ પરાક્રમ અશક્ય હતું એમ એન્ડ ટોલ્ડ રોબલિંગ ટુ ફરગેટ ધ આઈડિયા રોબલિંગને કહી દીધું કે આ છોડી દેવો જોઈએ વિચાર ઇટ જસ્ટ કુડ નોટ બી ડન આ વાસ્તવિકતા નથી ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ વાસ્તવિકતા નથી આ થઈ શકે એમ નથી ઇટ હેડ નેવર બી ડન બિફોર પહેલાં આવું કદી થયું નથી રાઈટ અહીંયા જુઓ છો તમે રોબલિંગનો ફોટો છે સામે બાજુમાં બ્રિઝ પણ આપેલો છે રાઈટ બ્રુકલિન બ્રિઝ બીજો પેરેગ્રાફ જોઈએ રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન હી હેડ ઇન હિઝ માઇન્ડ ઓફ હિઝ બ્રિઝ રોબલિંગ છે એ જે આ વિચાર એના મગજમાં આવ્યો હતો એ વિચારને અવગણી શકતા નથી હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ આટલો સમય એમણે સતત વિચારો કર્યો હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ દેટ ઇટ કુડ બી ડન અને હૃદયમાં ક્યાંક ક્યાંક ઊંડે સુધી આ શક્ય હતું એવું વિચારતું એવું લાગ્યું એમને હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમન એલ્સ ખરેખર એમને આ સપનાની વાત બીજા કોઈને કરવાની જરૂર હતી એમ આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન ચર્ચા અને સમજાવટના અંતે હી મેનેજ ટુ કન્વિન્સ હિસ સન વોશિંગ્ટન તેમણે તેના પુત્ર વોશિંગ્ટન એન અપ એન્ડ કમિંગ એન્જિનિયર કે જે ખરેખર એન્જિનિયર બનવાનો હતો એને આ વાત કહી દેટ ધ બ્રિઝ ઇન ફેક્ટ કુડ બી બિલ્ડ કે આવો પુલ બની શકે છે બીજો પહેલા વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર સાથે કામ કરતી વખતે ફાધર એન્ડ સન ડેવલપ કોન્સેપ્ટ કોન્સેપ્ટઅપ હાઉ ઇટ કુડ બી અકમ્પ્લિશ એન્ડ હાઉ ધ ઓબસ્ટેકલ કુડ બી ઓવરકમ પિતાને પુત્રે ભેગા થઈને પુલ કેવી રીતે બની શકે અને બધી જ મુશ્કેલીઓને વિભાવનાઓને તૈયાર કરી આવનારી મુશ્કેલીઓને કેવી રીતે ઓવરકમ જીતી શકાય એવી વિભાવનાઓને એમને શું કરી એમને ચકાસી જોઈએ એમ વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન અત્યંત રોમાંચ અને પ્રેરણાથી ધ હાયર ધ ક્ર તેમને કેટલાક માણસો રોક્યા એન્ડ બિગેન ટુ બિલ્ડ ધ ડ્રીમ પ્રિઝ અને એક સપનાના પુલને બાંધવાની શરૂઆત કરી આગળનો પેગ્રપ જોઈએ ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ પ્રોજેક્ટ સારી રીતે શરૂ થયો આપણે કહીએ છીએ ને વેલ બિગિન ઇઝ હાફ ડન હં જો કામ વ્યસ્થિત શરૂ થાય તો તમારે સમજી લેવાનું અડધું કામ પતી ગયું વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડર વે થોડાક જ મહિનાની અંદર હં ટ્રેઝિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ ટુ એની સાઇટ ઉપર એક જબરજસ્ત અકસ્માત થયો બ્રિજ બનાવતી વખતે ધ લાઈફ ઓફ જોન રોબલિંગ વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ જૉન રોબલિંગ પણ મૃત્યુ પામ્યું અકસ્માતમાં અને વોશિંગ્ટન વો ઝીજર્ડ એનો પુત્ર વોશિંગ્ટન છે એ પણ ઘાયલ થયો એમ વિથ ધ વિથ અ સર્ટન એમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ અને એને બ્રેઇન ડેમેજ મગજને ડેમેજ થઈ ગયું એને અને મગજની ઈજાઓ અંદર ઘણી પહોંચી વિચ રિઝલ્ટેડ ઇન હિમ નોટ બિંગ એબલ ટુ વોક એન્ડ ટોક ઓર ઇવન મો એનું પરિણામ એ આવ્યું કે ચાલી શકતો નથી વાત પણ કરી શકતો નથી લોકો શું કહેતા એને દુનિયાએ શું કહ્યું વી ટોલ્ડ ધેમ સો લોકો કહેતા કે એમને અમે તેમને પહેલેથી જ કહ્યું હતું એમ કે આ કામ છોડી દો ઇટ્સ ફૂલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન ધાડા વગરના સપનાઓનું આવું જ પરિણામ આવે આવું લોકો પણ કહી ચૂક્યા હતા

કે જેને આ પુલ કેવી રીતે બનાવી શકાય એની ખબર હતી ઇન્સ્પાયડ ઓફ હિસ હેન્ડીકેપ વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ અપંગ હોવા છતાં વોશિંગ્ટન વોશિંગ્ટન એની તીવ્ર ઈચ્છા હતી એમ તીવ્ર ઈચ્છા કે આ પુલનું બાંધકામ પૂર્ણ કરવું કમ્પ્લીટ ધ બ્રિઝ એન્ડ ઇઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ શાર્પ એઝ એવર અને મન પણ એનું એટલું જ તીવ્ર હતું એમ પહેલાંના જેટલું અપંગ હોવા છતાં આગળ જોઈએ હી ટ્રાઇડ ટુ ઇન્સ્પાયર્ડ એન્ડ પાસ ઓન ઇઝ એન્થ્યુઝિયાઝમ ખરેખરને પ્રેરણા અને ઉત્સાહ જેને કે એના માટે સખત પ્રયત્ન કર્યો મિત્રોને તેણે પ્રેરણા અને ઉત્સાહ દ્વારા પૂરું પાડવાનો ઘણો પ્રયત્ન કર્યો બટ દેવર ટુ ડોન્ટેડ એ ખરેખરના મિત્રો પણ હવે નિરાશ થઈ ગયા હતા બાય ધ ટાસ્ક આ કામથી હિંમત હારી ગયા હતા આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હતા એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ પથારીમાં પડે પડે રૂમની હોસ્પિટલના રૂમની પથારીમાં પડે પડે વોશિંગ્ટન વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ થ્રુ ધ વિન્ડો બારીમાંથી માનો સૂર્યનો કિરણો આવી રહ્યા હતા જેન્ટલ બ્રીઝ બ્લ્યુ ધ ફ્લિમ સી એટલે બહુ સ્ટ્રોંગ ના હેવા માનો બ્રીઝ વાહી રહ્યો હતો પવન વ્હાઇટ એ પાર્ટ્સ સફેદ પડદાની બહાર હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય આકાશને જોઈ રહ્યો હતો એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રી આઉટ સાઇડ ફોર અ જસ્ટ મોમેન્ટ અને ઊંચા વૃક્ષોની તેના ઉપર નજર સ્થિર થઈ ત્યારે એને આ બધું વિચારી જોયું તેમ પથારી પડે પડે જોઈ રહ્યું તેમ ઇટ્સ સેમ એને લાગ્યું જો અહીંયા વોશિંગ્ટન તમે જોઈ રહ્યા છો પથારીમાં પડી રહ્યો છે ઇટ સેમ્સ ધેટ સેમ્ડ ધેટ એને એવું લાગતું હતું કે ધેર વોઝ અ મેસેજ ફોર હિમ ખરેખર એના માટે એક સંદેશો હતો નોટ ટુ ગીવ અપ કે આ કામ અડધું ન મૂકવું જોઈએ સડનલી એન આઈડિયા હિટ હિમ અચાનક તેને એક વિચાર આવ્યો ઓલ હી કુડ ડુ વોઝ મૂ વન ફિંગર તે માત્ર પોતાની એક આંગળી જ હલાવી શક શક્યો હતો એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ હિટ અને એને નક્કી કરી કે પોતાની પાસે રહેલી એકમાત્ર આંગળી હલાવી શ્રેષ્ઠ શક્તિઓનો ઉપયોગ કરવો બાય મૂવિંગ દેસ અને આ આગળીઓ હલાવીને હી સ્લોલી ડેવલપ એક કોડ ઓફ કોમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ પોતાની પત્ની સાથે મળી એક ઈશારાથી વાતચીત કરવાની આખી એક સાંકેતિક પદ્ધતિ એને શું કરી ડેવલપ કરીએ તમે જોઈ શકો છો એન્જિનિયર્સ એની પત્નીનું નામ છે એમિલી અને આ છે આપણું વોશિંગ્ટન પથારીમાં પડે આપણે પોતાની આંગળીઓથી પોતાની પત્નીને સમજાવી રહ્યા છે એ પત્ની આ એન્જિનિયર્સને શું કરે છે આખા પ્રોજેક્ટ્સને કેવી રીતે આગળ ડેવલપ કરવું એ સમજાવી રહ્યા છે આગળ જઈએ હી ટચ હિઝ વાઇફ્સ આમ વિથ ઇઝ ધેટ ફિંગર તેને પેલી આંગળી વડે પત્નીના હાથને સ્પર્શતો ઇન્ડિકેટિંગ ટુ હર સૂચન કરતો કે હી વોન્ટેડ હર ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન તે તેના એન્જિર્સને એન્જિનિયર્સને ફરીથી બોલાવા માગે છે ધેન પછી હી યુઝ ધ સેમ મેથડ ઓફ તેને આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો ટેપિંગ હર આમ પોતાના હાથને ટેપ કરતો અડાડતો ટુ ટેલ ધ એન્જિનિયર્સ એન્જિનિયર્સને કહેતો વોટ ટુ ડૂ કે આગળ શું કરું ઇટ સેમ ફૂલિશ આ એક મૂર્ખામી લાગતી હતી બટ ધ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેઇન પણ પ્રોજેક્ટ ફરીથી શરૂ થઈ ગયો હતો ફોર થર્ટીન યર્સ તેર વર્ષ રાઇટ તેર વર્ષ સુધી વોશિંગ્ટન ટેપ આઉટ હિઝ ઇન્સ્ટ્રક્શન આ રીતે પત્નીને હાથ ઉપર ટપકારા કરીને સૂચનાઓ આપતો રહ્યો તેર વર્ષ સુધી વિથ હિઝ ફિંગર ઓન હિઝ વાઇફ સામ પોતાની પત્નીને આ રીતે હાથ ઉપર ટપકારા કરીને સૂચનાઓ આપતો રહ્યો અન્ટિલ ધ બ્રિજ વોઝ ફાઇનલી કમ્પ્લીટેડ જ્યાં સુધી પુલનું બાંધકામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી તેર વર્ષ સુધી એટલે કે વોશિંગ્ટને તેની પત્નીને હાથ ઉપર ટપકારા કરીને સૂચનાઓ આપતો રહ્યો ટુડે આજે ધ સ્પેક્ટિક્યુલર બ્રુકલિન બ્રિઝ સ્ટેન્ડ સિન્સ ઓલ ઇટ્સ ગ્લોરી આજે પણ આ ભવ્ય બ્રુકલિન બ્રિઝ સ્ટેન્ડ ઊભો છે હં એક ગ્લોરી એક કીર્તિ સમાન

એવી આ એની નિર્ણય શક્તિને ખરેખર આજે ભવ્ય બ્રુકલિમ હજુ પણ એમને એમ અડીખમ ઊભો છે ઇટ ઇઝ ઓલ્સો ટ્રીબ્યુટ ટુ ધ એન્જિનિયર ખરેખર આ એન્જિનિયર્સને પણ એક આ ટ્રીબ્યુટ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે એન્ડ ધ ટીમવર્ક એના આખા કામને ટીમના કામને પણ

બ્રિજ આપણે આગળ ફોટામાં જોઈ ગયા એમ હજુ પણ ઊભો છે એકદમ મોન્યુમેન્ટ્સ એક આ સ્મારક હજુ પણ એમને એમ ઊભું છે ટુ ધ લવ પ્રેમ ડિવોશન ઓફ ઓફિસ વાઇફ ખરેખર પત્નીના પ્રેમ અને સમર્પણને આ એક સ્ટોરી પણ કહી શકાય હુ ફોર થર્ટીન લોંગ યર્સ પેશન્ટલી રિકોર્ડેડ ધ મેસેજ કે જેને તેર વર્ષ સુધી પોતાના પતિના મૂક ઇશારાઓને ડીકોડેડ સમ શબ્દાન્વિત કર્યા અફરસબાન એન્ડ ટોલ્ડ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડૂ અને એન્જિનિયર્સને સતત એ માહિતી આપતી રહી તેર વર્ષ સુધી પત્નીના પ્રેમ અને સમર્પણને શ્રદ્ધાંજલિ આપતો બ્રુકલિન બ્રિઝ આજે સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવો સ્મારક બની અડીખમ હ એ અત્યારે હાલ પણ ઊભો છે રાઈટ વુ ફોર થર્ટીન ઇયર્સ લોંગ ઇર પેશન્ટલી ડિકોડેડ ધ મેસેઝ સતત તેર વર્ષ સુધી પતિના મૂક ઇશારાઓને શબ્દાન્વિત કરીને એન્જિનિયર સુધી પહોંચાડ્યા એ પત્નીના પ્રેમ લવ અને ડિવોશન હં સમર્પણ અને પ્રેમ શ્રદ્ધાંજલિ આપતો બ્રુકલિન બ્રિજ ઇટ સ્ટેન્ડ ટુ એ સ્ટેન્ગ્યુલર મોન્યુમેન્ટ્સ આજે અડીખમ સ્મારક બનીને ઊભો છે છેલ્લો પેરેગ્રાફ જોઈએ મિત્રો પરહેપ્સ કદાચ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ આ એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયું છે બેસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો સેનું નેવર સે ડાય કદી પણ હિંમત ન હારો કદી પણ હિંમત ન હારો એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે દુનિયાનું એટીયુડ દેટ ઓવરકમ એ ટેરિબલ ફિઝિકલ હેન્ડીકેપ કે જે ખરેખર એન અચીવ એન ઇમ્પોસિબલ ગોલ જે ખરેખર ભયંકર શારીરિક અપંગતાને કે ફિઝિકલ હેન્ડીકેપ એને ખરેખર ઓવરકમ હરાવી દે છે અને એચિવ ઇમ્પોસિબલ ગોલ અશક્ય ધ્યેયને પ્રાપ્ત કરે છે મિત્રો ક્યારેક કદી પણ હિંમત હારવી જોઈએ નહીં એમ કે રાઈટ અહીંયા આપણે મિત્રો આ યુનિટ પૂરો કરીએ છીએ તમને આ સિસ્ટમ ગમી હોય તો ચોક્કસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નેક્સ્ટ ટાઈમ એક નવા ટોપિક સાથે મળીશું થેન્ક યુ વેરી મચ